ਨਰਸੀ ਹੋ ਜਾਗਲੋ ਜੈ ਹੋ ਹਾਰਦੀ ਭਾਇਓ ਆ ਮਾਰੋ ਯੂਆਨ ਯੂਆਨ ਐਮ ਐਲ ਮੇੜੋ ਸੋ ਵੀਰਮ ਜਾਮ ਨੇ ਖਮਾ ਖਮਾ ਬਾ ਏਵੀ ਸਕਨੰਬਾ ਮੈਲੜੀ ਤੁਹਾਰੀ ਮਾਤੇ ਕਾਇਮ ਕਿਰਪਾ ਨੇ ਕਰੁਣਾ ਵਰਹਾਉਤੀ ਰਹੇ ਅਨ ਮਾਨਾ ਖਮਕਾਰਾ ਕਾਇਮ ਹਾਰਦੀ ਭਾਈ ਨੀ ਮਾਤੇ ਰਹੇ ਏਵੀ ਸਕਨੰਬਾ ਨੇ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰੂ ਕਾੜੀਆ ਠਾਕਰ ਨੇ ਤੇਰ ਮਨ ਯਾਦ ਆਵੇ ਉਸਤਾਦ ਬੜਾ ਭਾਰਤ ਰਚਾਇ ਖੇਲ ਗੋਰੂ ਵਾਰ ਮਨ ਵਾਰ ਗਣ ਪਰ ਤਾਰ ਸੁਤ ਹੂ ਅਪਨ ਕਾੜ ਬੜ ਰਤ ਕਰ ਯਾਰ ਪਾਰ ਯਸ ਮਨ ਮਗ ਪਨ ਕਾ ਛੜ ਕ ਲਗ ਹੱਥ ਮੇ ਪਤਾਰ ਕਾਕੀਆ ਖੋਰ ਮ ਬਣ ਪੜੀ ਮਤ ਮੇ ਕ ਧਰ ਛੁਟੇ ਬਣ ਪਰ ਥਾਰਾ ਯਕ ਰਸਮ ਜਨ ਦੂਰ ਗਿਰ ਠਰ ਠਰ ਵੀਰ ਰਸ ਜਾਗ ਰੋਪਿਆ ਕਰਨ ਭਗ ਸਾਗ ਧਾਗ 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 ਆ ਰਮੇਸ਼ ਭਾਈ ਆਏ ਠਾਕਾ ਉਹਨਾਂ ਦਾ ਛੁੱਟੀਆਂ ਬਣ ਪੁੱਜ ਤੇ ਨਾ ਕਰੀ ਗੋਪ ਭ੍ਰਮਣ ਨੇ ਧਨ ਨੇ ਹਰ ਫੋਰ ਹਣ ਬਣ ਤਤ ਹਟਾਇਆ ਪਰ ਤਰਤ ਬਲ ਕਰ ਜੀ ਹਰੀ ਪੁੱਤਰ ਸੂਰਦਾਰ ਸਾਰਾ ਯਤਾ ਕੇ ਪ੍ਰਮਾਣ જોરદાર તાળીઓથી ફરીથી હાર્દિક ભાઈ અને બાબાલાલ ભાઈ બે ને જોરદાર તાળીઓ ગડગડા થી વધાવી લો યાર સાહેબ 5 લાખ રૂપિયા બે ભાઈ થઈને આપે છે કે નાની હું ની વાત નથી યાર આ હવ ને ગમે હહાર માં લાખ વાતું એ લેવું પણ દેવું એક દુનિયામાં એ તો વહમું લાગે વિશિયા ઈ વહમું લાગે લાખા વિશિયા ત્યારે મને યાદ આવે છપાકરા છંદ ગીતમાં અનિલ ઉસ્તાદ ઉમડા ભારતાર ચાય ખેલો કૌરવાર પાંડવાર કરણ પારથાર જુદું હું પણ કર પણ રતકાર યાર પાર યાસ મન બાગ પનંગ થડક લાગ હાથ મે પતાર ડાકી કૌરવ બાણ પાડી મત મે કે તારા છૂટે બાણ પારથાર યક રસમ મામલો મેદાને પડ્યો હોય ને ત્યારે મરદ ના પાણી મામલા ના મેદાન માં મપાઈ જતા હોય છે યાર અને એક બાજુ કૌરવોની સેના હતી એક બાજુ પાંડવોની સેના હતી કૃષ્ણ કનૈયો અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને મધ્યમાં ઉભો રાખી અને અર્જુનને કહે છે કે અર્જુન આ હામે જે ઉભા નહીં બધાને તારે ધબેડી નાખવાના છે હો અને પછી આમ નજર કરે છે પ્રભુ હામે ઉભા તો બધા મારા છે અને ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં 700 શ્લોકો સંભળાવે છે અર્જુનને સાહેબ વાંચવું હોય તો વાંચી લેજો ગીતાના 18મા અધ્યાયના 63મા નંબરના શ્લોકમાં લખ્યું છે કે યથે શશી તથા ગુરુ અર્જુન હવે તારે જે કરવું હોય તું કરી શકે છે બાકી અત્ર તત્ર અને સર્વત્ર વ્યાપક તો હું છું અને પછી ઠેઠે ઠે કરી અને વારા ફરતી ભલકા છોડવા મંડાણો તો કુરુક્ષેત્રના મેદાનમાં ત્યારે મને યાદ આવે છે અનિલ ઉસ્તાદ શું કહે છે કવિ આપણો ઉસ્તાદ ગયા છે કે ભલ રાખું ઉછળી કે છે હર કે પાર છે નદી પાર થી પાર કરી શકે નાને ઘાડ બેદી ને ચુકા